सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णे दुवदने प्रफुल्लाम्भोजनमच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी बधाई भक्तों ने थी जय स्वामी नारायण। आओ आजे आपड़े एक कोड़ी भक्त वीरा सांखड़ एमनु आपड़े चरित्र सांभळवू छे अने एनु चरित्र सांभळी આપણે આપણા જીવનને પાવન કરવું છે તો સૌ પ્રથમ આજે સવારે થોડી કડીઓ લખી છે અને કડીઓ લખીને ગાઈને આપણે એને સમજવા માટે વીરા ભગતના ચરિત્રને સમજીશું। પીવડાને ચરને નમો હરિ કૃષ્ણનું ધરું ધ્યાન પીવડાને ચરણ સર્વપરીનો સારનો મારું અંત સમયનો જ્ઞાન સર્વપરીનો સારનો મારું અંત સમયનો જ્ઞાન સર્વપરીનો સારનો મારું અંત સમયનો શરણો મારું અંત સમયનો જ્ઞાન ગુરુદેવે દયા કરી સમજાવ્યું તે સ્વરૂપ ગુરુદેવે દયા કરી સમજાવ્યું તે સ્વરૂપ પંચવર્ત દ્રઢ કરાવી રાખાને દીધું રતન પંચવર્તમાન દ્રઢ કરાવી રાખાને દીધું રતન ભૂલેલાને માર્ગ બતાવી હાથ જાલી કીધો ન્યાલ સાથે મોને વરાવી કીધી પટરાની આજ નાથ સાથે મોને વરાવી કીધી પટરાની આજ નાથ સાથે મોને વરાવી કીધી પટરાની વરાવી પટ રાણી આજ
સાથે યાદ કરો ગુરુ કૃપાય કદી ન ભૂલો મારા નાથને સાથે યાદ કરો ગુરુ કૃપાય જોગલ જોડીને ન વિસરો મારું રૂડું કર્યો જાલીબા સુનો ભક્તની વીરા સાંખડ જેનો નામ હવે કથા સુનો ભક્તની વીરા સાંખડ જેનો નામ શીખવા જેવો જીવન જીવી ગયા રડ્યા રાજી પોરે તે અપાર જેવો જીવન જીવી ગયા રડ્યા રાજી પાને જે અપાર શીખવા જેવો જીવન જીવી ગયા રડ્યા રાજી પાને જે અપાર હો શીખવા જેવો જીવન જીવી ગયા રડ્યા રાજી પાને જે અપાર પીયુડાને ચરણે નમો હરિ કૃષ્ણનું ધરું ધ્યાન પ્રત્યક્ષ સ્વરૂપ નિર્જર્સી લોયા ધામની અંદર બિરાજમાન આપણને દર્શન આપતા એવા આપણને સર્વને વાલા પીયુડા ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન કરું છું. ધ્યાન પહેલેથી ભગવાન અને ગુરુજીએ હરિકૃષ્ણ મહારાજનું આપેલું છે એટલે ધ્યાન આજે પણ હરિકૃષ્ણ સ્વરૂપનું થાય છે. માટે હરિકૃષ્ણ મહારાજનું હૃદયમાં ધ્યાન કરી એટલું ચોક્કસ જાણું છું કે સર્વોપરીનું સરનું મારું અંત સમયનું જ્ઞાન બધાય જ્ઞાનનું છેલ્લું અંતિમ સ્વરૂપ સમજી રાખ્યું છે કે ભગવાનની શરણાગતિ આટલું જ જ્ઞાન જીવને જરૂર છે. શરણાગતિ, હે મહારાજ હું તમારો છું. ગુરુદેવે દયા કરી સમજાવ્યું તેહ સ્વરૂપ, આ તો મેં લખેલી મારી સ્તુતિ છે ભગવાનને ગુરુજી માટેની. ગુરુદેવે દયા કરીને ભગવાનનું સ્વરૂપ સમજાવ્યું છે, સર્વોપરી આ ભગવાન છે, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, આવું ઘૂંટી ઘૂંટીને દ્રઢ કરાવ્યું છે. પંચવર્તમાનને દ્રઢ કરાવ્યા છે, શીખવાડ્યું છે. આ સત્સંગની અંદર એક ઈંટ વધારાની ના મુકાય તો વાંધો નથી, પણ એક પણ ઈંટને ખેરવવી નહીં. ગુરુજીએ ઘણી વખત આ વાત કરેલી છે અમને સંતોને કે તમારી ઉપર ભગવાનનો રાજીપો હોય ને તમને એવું હોય કે મારામાં ભગવાને બહુ શક્તિ આપી છે તો આખી પૃથ્વી સોનાથી મઢો, મને વાંધો નથી, પણ આજ્ઞા પાડીને, આજ્ઞા લોપીને એક ટાંકણી પણ આમથી આમ મૂકવી નથી. આ ગુરુજીના હૃદયનો અભિપ્રાય છે, એ જે હંમેશને માટે દીધો છે. પાંચ વર્તમાનને છોડીને કોઈ કામ કરવું નથી. ભૂલેલાને માર્ગ બતાવી હાથ ઝાલી કીધો ન્યાલ, જીવ તો ભૂલો પડેલો જ હતો. જો આવા મોટા પુરુષોએ ના ભગવાને સંકલ્પ ના કર્યો હોત તો ક્યાંય સંસારની અંદર આંટા ખાતા હોત અને સ્ત્રી છોકરાની મજૂરી કરતા હોત. ભગવાનને સદગુરુએ કૃપા કરી છે કે મજૂરી સ્વામી નારાયણની થાય છે, બીજાની મજૂરી નથી કરવી પડતી, નહીં તો એ કરવું પડત ને. એટલે હું વંદન કરું છું કે ભૂલેલાને માર્ગ બતાવ્યો છે સદગુરુ દેવે. સંકલ્પ એમનો હોય છે, આપણું જીવન પણ એમના સંકલ્પનું હોય છે, આપણો અંતિમ સમય પણ એમના સંકલ્પે યુક્ત જ હોય છે જો આપણે એને આધીન રહીએ તો. ભગવાનને મોટાને એનું કાર્ય કરવા દઈએ. નાથ સાથે મુને વરાવી કીધી પટરાની આજ, આ ભગવાન આરે વર્યા ના હોઈએ તો વિધવા થવું પડે ને વિધુર થવું પડે, પણ આ ભગવાન આરે વર્યા છીએ તો પટરાની થયા છીએ, ભગવાનની પટરાની કર્યા છે. એ ગુરુજીએ દયા કરી. કદી ન ભૂલું મારા નાથને સાથે યાદ કરું કૃપાય ગુરુ કૃપાય. ભગવાનને તો ક્યારેય ન જ ભૂલું,
પણ ભગવાન જેને ઓળખાવ્યા એવા ગુરુની કૃપાને પણ ક્યારેય ભૂલું નહીં. જ્યારે યોગી સ્વામી ધામમાં જવાના થયા ત્યારે ગુરુજીએ યોગી સ્વામીને એમ કીધું કે હરિકૃષ્ણ મહારાજ તારી નજરની સામે છે બેટા, દેખાય છે તને? તો કે હા, મને સામે જ હરિકૃષ્ણ મહારાજ દેખાય છે. અને ત્યારે ગુરુજીએ યોગી સ્વામીને એમ કીધું કે હવે તું મને ભૂલી જા, હવે તું મને ભૂલી જા, હવે હરિકૃષ્ણ મહારાજમાં તું જોડાઈ જા. અને ત્યારે યોગી સ્વામીથી બોલાતું નહોતું, પણ યોગી સ્વામીની આંખમાંથી આંસુડા પડી ગયા. એને આંસુડાથી ગુરુજીને એમ કીધું કે ભગવાનને તો મારે નથી જ ભૂલવાના ગુરુજી, ભગવાન તો મને તમારી કૃપાથી નજરની સામે દેખાય છે અંત સમયે, પણ મને આ ભગવાન દેખાડવાના માટેનો લાયક બનાવ્યો એવા તમને પણ હું કેમ ભૂલું? આ યોગી સ્વામી, એ યોગી સ્વામી થકી આ વાત મેં લીધી છે કે ભગવાનને તો સંભાળવા જ છે, પણ જેને ભગવાન સંભાળવા માટેનો વિચાર આપ્યો, જેને ભગવાન સંભાળવા માટેની તક આપી, જેને ભગવાન સંભાળવા માટેના હૃદયને ચોખ્ખું કરવા માટેનું રાત દિવસ પ્રયત્ન કરે છે આપણા માટે, જેને ભગવાનની સ્મૃતિ આપણને રહે, આપણા હૃદયમાં શાંતિ રહે, એના માટેની જે આપણી પર કૃપા વર્ષાવે છે, એવા સદગુરુની કૃપાને પણ ભગવાનની સાથે જ યાદ કરું છું. જુગલ જોડી, જુગલ જોડી એટલે બે, ભગવાન અને સદગુરુ. જુગલ જોડી નયન વિસરો મારું રૂડું કર્યું જાલી બાય, આ મારી ભાવના છે. હું એવું નથી કેતો કે બધાએ આમ જ કરવું, પણ મારી આવી ભાવના છે, મને આવું ગમે છે, મને આમાં સુખ આવે છે, એટલે હું હંમેશા પરમાત્માની સ્તુતિ જ્યારે જ્યારે કરું છું ત્યારે ભગવાનની ભેળા મહારાજના વચનામૃત વર્તાલનું 5મું, સારંગપુરનું 10મું, અંત્યનું 26મું, આ બધાના સિદ્ધાંતોને અનુરૂપ ભગવાનની સ્તુતિ કરતા કરતા સદગુરુની કૃપાને પણ સંભાળું છું. હવે આપણે વીરા ભક્તની કથાને સાંભળવી છે. વીરા સાંખળ ટીંબી ગામના હતા, બાબરિયા પ્રદેશના ટીંબી કરીને ગામ છે, ત્યાંના આ વીરા સાંખળ કોળી હરિભગત હતા, અટકના કોળી હતા. વીરા ભક્તના પિતા રામભાઈ હતા, પ્રથમ એ ભેરાઈ ગામમાં રહેતા હતા, અને આ રામભાઈ બહુ ઉગ્ર સ્વભાવના હતા, થોડા ગરમ હતા તેજ, એટલે એમને કોઈ પણ સાથે ઝઘડા થયા જ કરતા, સત્સંગ હતો નહીં, સત્સંગ હોય નહીં એટલે સત્સંગની વાત સાંભળવામાં આવે નહીં, એટલે ઉગ્ર સ્વભાવ હોય એટલે જેની તેની સાથે ઝઘડા કરે રામભાઈ. એ ઝઘડા કરે એમાં ભેરાઈ ગામની અંદર જે એ પ્રદેશની મહાબળવાન જ્ઞાતિ કહેવાય, બાબરિયાવાડના જે મુખ્ય આહીર લોકો, એવા 4 આહીરો સાથે એમને ઝઘડો થયો, અને 4 આહીરો સાથે ઝઘડો થયો અને 4ના માથા પાડી દીધા, આવા ઉગ્ર સ્વભાવના. એટલે ભેરાઈ ગામ છોડીને એમને ત્યાંથી નીકળી જવું પડ્યું, અને પછી પોતાનો દીકરો વીરો અને ભેંસોને લઈને વડલી ગામ ગયા. વડલી ગામ ગયા, ન્યાય પાછા ઝઘડા થયા. આ જેના ઝઘડાખોર સ્વભાવ હોય ગમે ન્યા જાય ઝઘડો કરે, બોલો. ઘણા શાંત સ્વભાવવાળા હોય એ તમારે ગ્રહસ્થ આશ્રમમાં હોય, અહીં ત્યાગાશ્રમમાં આવે, ભગત થાય, કે પછી જગતમાં હોય, પણ ઘણા શાંત સ્વભાવના હોય. ભગત નહીં હોય તો એ શાંત હશે, તમે જોજો, એવા ઘણા હશે. ભગવાન નહીં ભજતા હોય બહુ, માળા નહીં કરતા હોય, પૂજા નહીં કરતા હોય, પણ બહુ શાંત સ્વભાવના હશે. અને ઘણા ભગવાન ભજતા હશે, માળા કરતા હશે, પૂજા કરતા હશે, માનસી કરતા હશે, વચનામૃત વાંચતા હશે, પણ જો એને થોડોક સ્વભાવ છંછેડે હોય તો જાણે તક્ષક બેઠો થયો. આપણને લાગે કે આ તક્ષક જ બેઠો થયો, પ્રાણ લીધા વિના નહીં મૂકે. એને કહેવાય સ્વભાવ. એને શું કહેવાય? સ્વભાવ. અને સ્વભાવ મૂકવો એનું નામ જ સત્સંગ. સ્વભાવ સહિત જીવવું એનું નામ જ કુસંગ. સ્વભાવને છોડવો, સત્સંગ કરીને છોડવાનો છે સ્વભાવ. જો સ્વભાવ ન છૂટ્યો તો ગમે એટલો સત્સંગ કર્યો શું અર્થ? હું તમને એક વખત મેં પહેલા વાતો કરી હશે, આજથી લગભગ 18 વર્ષ થયા. 18 વર્ષ પહેલા વિદેશમાં એક હરિભગત મળેલા, ભક્ત ચિંતામણીના 108 પાઠ કર્યા. 108 ભક્ત ચિંતામણીના પાઠ એટલે બહુ મોટી વાત કહેવાય, જેવી તેવી વાત નથી, આખું પુરસ્ચરણ થયું. પણ ભગતને આખા સંપ્રદાયના બધા જ સાધુની ટીકા ટિપ્પણી કરવાની ટેવ, જબરી ટેવ,
સાધુની ટીકા ટિપ્પણી કરે, જે સત્સંગમાં રહેતા હતા ત્યાં હરિભક્તોની ટીકા ટિપ્પણી કરે. 108 પાદ પત્યા પછી પણ એ પ્રવૃત્તિ ચાલુ. એટલે 108 પાદ પત્યા, બધાએ એમને અભિનંદન આપ્યા, બધાએ એમના વખાણ કર્યા. અને ત્યારે હજુ હું સત્સંગમાં થોડું હમત તો થયેલો, પણ એટલું તો મને સમજણ પાકી હતી કે બધું કર્યા પછી જો સ્વભાવ ના છૂટે મારો કે કોઈનો, તો આપણે સત્સંગ કર્યોનો કશો જ અર્થ નથી, કશો જ અર્થ નથી. જેમ જેમ સત્સંગ કરીએ એમ આપણા સ્વભાવમાં પરિવર્તન થવું જ જોઈએ, તો જ સત્સંગ કર્યાનો અર્થ. કોઈ કે હું ધોબી ઘાટે જાઉં છું અને તોય કધોન્યું કપડું રહ્યું, તોય ધોબી ઘાટે ગયું જ નથી. સ્વભાવનું પરિવર્તન જરૂરી છે. સત્સંગ કરીએ ત્યારે સ્વભાવ ના બદલાયો તો સત્સંગ કર્યો જ નથી, અંગ ના બદલાયું તો ભગવાનમાં પ્રીતિ કરી જ નથી. એટલે મેં કીધું, ભગત તમે 108 પાઠ કર્યા, તમને અભિનંદન બધાએ દીધા, એટલે મારે હવે અભિનંદન દેવાની જરૂર નથી, આટલા બધાએ દીધા, પણ મારે તો ટકોર કરવાની જરૂર છે. સાધુ છું એટલે કે 108 પાઠ ભક્ત ચિંતામણીના કર્યા, એનું ફળ તમને ચોક્કસ મળ્યું. બધાએ વાહ વાહ કરી, હાર પહેરાવ્યા, બિરદાવ્યા. તમે પાઠ કર્યા એટલે ભગવાન પણ તમારી પર કંઈક અંશે રાજી થયા હશે, પરંતુ હજુ પણ મને એવો ખ્યાલ છે કે તમારો આ પ્રકારનો સ્વભાવ ગયો નથી. આ સ્વભાવને જ્યાં સુધી તમે નહીં મૂકો ત્યાં સુધી ભક્ત ચિંતામણીના પાઠ જોઈએ એટલા ફળદાયી નહીં થાય. તમે પાઠ કરો, પણ પાઠનું ફળ એ માગો કે આ જે મારી વૃત્તિ છે એ જતી રહે. કારણ કે મોટા સંતોનો મત છે, તમે સવારમાં વહેલા ઉઠો, બાકીના બધા હુતા હોય, અને જો તમે એવો અવગુણ લો છો કે આ બધા હુતા છે ને હું સવારમાં ઉઠીને ભજન કરું છું, મોટા સંતો કે રોંગ. એના કરતા તમે પણ એની ભેગા હોઈ રહ્યા હોત તો સારું હતું. એક તો વહેલા ઉઠ્યા, ભજન કરવા બેઠા, પણ વૃત્તિ કોની અંદર રહી? હુતા છે એમાં. અભાવે યુક્ત ભજન, ભજન કર્યું ભગવાનનું નહીં, અભાવનું. શાનું ભજન કર્યું? અભાવનું. તમે 5 વાગે સેવા કરવા આવી જાઓ છો મંદિરમાં, સારી વાત છે, પણ જે 6:30 જ મંદિરમાં આવે, તમે 5 વાગે સેવા કરતા કરતા 6:30 જે આવવાના છે એનું ચિંતવન અભાવે યુક્ત કરતા કરતા સેવા કરો છો, કમના 6:30 આવશે, તો તમે પણ 6:30 આવો. એટલે જોજો બાપા, સેવા બંધ ના કરતા. પણ મારો કહેવાનો અર્થ, સેવા કરતા કરતા અભાવનું ચિંતવન કરીએ તો ભજન સેવા અભાવની થઈ જાય, ભજન અભાવનું થઈ જાય. ઉગ્ર સ્વભાવના રામભાઈ જેની તેની આરે ઝઘડે, એટલે એ ગામડા છોડતા, પણ ગામ છોડવાની જરૂર નથી. શું છોડવાની જરૂર છે? સ્વભાવ. પેલા સાધુને સ્વામીએ કીધું, ભાઈ આ નવા સાધુ થયા છે, થોડુંક આમ છેટે આસન કરો તો આ નવા સાધુ હમાઈ જાય. પેલા તો ધર્મશાળા સંતોની હોય ને, આપણી ઉપર છે ધર્મશાળા, હજુ આ ઓરિજિનલ જ છે. હવે એમાં કીધું હોય, ભાઈ 8-10 સાધુ થયા છે, થોડું થોડું ખસો, તો એક સાધુ ખસ્યો જ નહીં જુનાગઢમાં. ના ખસ્યો. સ્વામી કહેલા, ભાઈ બધા ગામડા ફરવા જશે પછી તમે તમારા પોળા થઈને બેસજો ને, અત્યારે ખસો ને. પણ ના ખસ્યા. સ્વામી પછી કડક થઈને કીધું, ખસવું જ પડશે. અને ત્યારે એ સાધુ ખસ્યા ને તો 40 ગાંવ ખસ્યા, ઠેક ગઢપુર ગયા. સ્વામી કે સાધુના વચને 4 હાથ ના ખસ્યો, અને સ્વભાવને કારણે કેટલા ગાંવ ખસ્યો? 40. માટે આ સ્વભાવને તો છે ને ઓળખી રાખવો. હવ હવે મારે મારો ને તમારે તમારો. કારણ કે આપણને કોઈ આપણી એકાબીજા નડીએ નહીં. નડે છે કોણ? કોઈ કોઈને નડતું નથી આ જગતમાં. બધાને નડે છે પોતાનો સ્વભાવ, પણ દરેકને લાગે છે એમ કે મને નડે છે આ હામા વાળો. પ્રોબ્લેમ આ છે, નડે છે આપણો સ્વભાવ. આપણા સ્વભાવને છોડીશું તો ભગવાન બહુ રાજી થશે. રામભાઈએ સ્વભાવ ના છોડ્યો, ગામ છોડ્યા. વીરો ભગત બહુ શાંત સ્વભાવનો છોકરો હતો. કદાચ એના રામભાઈના પત્ની બહુ શાંત સ્વભાવના હશે, બેમાંથી એકનો તો ગુણ આવે જ આમાં, એટલે એ કદાચ શાંત સ્વભાવના હશે. ત્યાંથી વડલી ગયા, વડલીથી ઊંટવાડા ગયા, ત્યાંથી ચોરાડી મોલી ગામ ગયા, અને કોઈ જગ્યાએ ફાવ્યા નહીં. ફરી ફરીને પાછો ઘરનો ઘરમાં ટીમ્બીમાં આવ્યા. પાછા ટીમ્બીમાં આવ્યા, ત્યાં રહેવા લાગ્યા. પણ વીરા ભગત બહુ થાકી ગયા હતા બાપાના સ્વભાવથી, કારણ કે જેની તેની અરે ઝઘડા કરે. હવે આ યુવાન થઈ ગયેલા વીરા ભગત નાના હતા,
ત્યારે તો હાલે, પણ હવે તો લોકો એને કેલા તારા બાપનો સ્વભાવ સુધાર ને, જેની તેની અરે ઝઘડતો ફરે છે, જેની તેની અરે ઝઘડતો ફરે છે, આવા સ્વભાવ નહીં હારા. સ્વભાવને છોડો, સ્વભાવ માત્ર ને છોડવા. આપણા ઘરની કઈક વાત હોય તો મંદિરમાં આવીને કોકને ના કહેવી, એ સ્વભાવ કહેવાય. સમજાયું? હવે તમારા ઘરની અંદર તમે સાસુ સસરા વહુ દીકરો દીકરી છોકરા રહેતા હો, એની વાત તમે મંદિરમાં આવીને પાછા બીજા ભગતને કહો કે અમારા વહુ તો આવા છે, અમારા સાસુ તો આવા છે, અમારા સસરા તો આવા છે, અમારા બાપા તો આવા છે, તો હવે ઓલાને દિવ્ય ભાવ ઓલામાં હોય એ ઉડે. આ સ્વભાવ કહેવાય. આને શું કહેવાય? સ્વભાવ. આવા સ્વભાવો આપણને અક્ષરધામમાં જતા નડશે, કામ નહીં નડે, ક્રોધ નહીં નડે, એના કરતા આવા સ્વભાવ બહુ નડશે. અને એવા સ્વભાવને ટાળવા એનું નામ જ સત્સંગ છે. સત્સંગની સભા પૂરી થાય એટલે આપણો કામ પૂરું થઈ જતું નથી. સ્વભાવને છોડવાના છે. ગામ છોડવાની જરૂર નથી, સ્થાન છોડવાની જરૂર નથી, સ્વભાવ છોડવાની જરૂર છે. અને સ્વભાવ તો સાધુને પણ છોડાવી દે છે. પ્રથમનું પહેલું, વાતના કરનારા સંત જ્યારે સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે સંતનો અભાવ લે છે, અને એ પાપ વજ્રલેપ થાય છે, જેને કરીને જેવી પ્રીતિ દેહને દેહના સંબંધીમાં છે એવી ભગવાનના સંતને વિશે થતી નથી. શ્રીજી મહારાજ ત્યાં શ્લોક બોલ્યા, અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. બીજે જે પાપ કર્યા હોય એ તો સંતના સંગે છૂટે છે, પણ જે સંતના સંગે જે પાપ કર્યું છે એ તો કોઈ કાળે છૂટતું નથી, વજ્રલેપ થાય છે. સત્સંગ એ સંતનો સંગ છે. માટે સ્વભાવને છોડવા. સ્વભાવ એવો છે, સાધુ પણ છોડાવી દે આપણને. સ્વભાવ એવો છે, મંદિર પણ છોડાવી દે. સ્વભાવ એવો છે, હરિભગતનો સંગ પણ છોડાવી દે. અને સ્વભાવ એવો છે, શાસ્ત્ર પણ છોડાવી દે. માટે પોતાના સ્વભાવને ઓળખવા, સ્વભાવને ટાળવા. વીરા ભગત પોતાના બાપાના સ્વભાવથી થાકી ગયા હતા, શાંતિ ગોતતા હતા. શું ગોતતા હતા? શાંતિ. હવે શાંતિ ગોતવા જવું ક્યાં? એમાં શ્રીજી મહારાજને વિચાર થયો, ટીંબી ગામની અંદર એક વીરો ભગત મુમુક્ષુ છે પૂર્વનો, અને શાંતિને ગોતે છે, અને શાંતિ કોણ આપે? શાંતિ પમાડે તેને સંત કહીએ. પણ સાધુ છે ને એ ભગવાનના વેવ્સને ટ્રાન્સફર કરીને આપણા સુધી પહોંચાડે છે. શાંતિ બધી એના ચરણમાં છે. કોઈ કોઈ પાસે ઈજારો નથી, એક જ છે. શાંતિનો સમુદ્ર એક જ છે. પણ સાધુ શું છે? ટ્રાન્સફોર્મર છે. એ ન્યાથી શાંતિ લે, આપણા હૃદય સુધી પહોંચાડે. વાતે કરીને પહોંચાડે, દર્શને કરીને પહોંચાડે, સેવા દ્વારા પહોંચાડે, ક્રિયા દ્વારા પહોંચાડે, પોતે કંઈક વઢીને પહોંચાડે. આપણે ના આવ્યા હોય તો ફોન કરીને યાદ કરીને પહોંચાડે, પણ શાંતિ પહોંચાડે સાધુ. એટલે કીધું સાધુને ભગવાન શ્રીહરિએ કૃપાનંદ સ્વામી અને ગુણાદિતાનંદ સ્વામી બે સંતોને મોકલ્યા છે કે જાઓ ટીંબી ગામ બાજુના બધા ગામડા ફરો, અને એ બાજુના ગામડાઓમાં સત્સંગ કરાવો. એમાં કૃપાનંદ સ્વામી અને ગુણાદિતાનંદ સ્વામી આવ્યા, ટીંબી ગામના પાદર ઉતર્યા, વડના વૃક્ષ નીચે ઉતારો કર્યો, ધૂન કીર્તન સદઉપદેશ આપે, નવી રીતભાત જોઈ. સંતોની રીત કેવી હતી? નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરસોતમ પ્રગટી રે. નોતી દીઠી નોતી સાંભળી, આવા સાધુ જોયા જ નહોતા. ગામમાં આખા ટીંબી ગામમાં વાતો થવા લાગી, ભાઈ ઘણાય બાવા જોયા, મહાત્મા જોયા, પણ આ તો કઈક જુદી જ ભાતના છે. બે સાધુઓ છે, આંખ બંધ કરીને માળા કરતા હોય છે, ક્યારેક ધૂન બોલે છે, ક્યારેક કીર્તનો બોલે છે, ક્યારેક વાતો કરે, તો મીઠી મીઠી વાતો કરે છે. અને આ વીરા ભગતે સાંભળ્યું, અને વીરા ભગત દોડીને બંને સંતો પાસે ગયા. બંને સંતોએ પૂછ્યું, અરે યુવાન તું કોણ? અને ત્યારે યુવાને કીધું, મારું નામ વીરો, કોળી જ્ઞાતિનો છું. મારા પિતા બહુ ક્રોધી છે, બધારે ઝઘડો કરે છે, શાંતિને ગોતું છું. અને ત્યારે સંતો પાસે વીરા ભગત બેઠા. સાચા સંતની રીતિ છે એવી, સાચા સંતની રીતિ છે એવી, મોમોક્ષુને હૃદય સ્પર્શે તેવી, મોમોક્ષુને હૃદય સ્પર્શે તેવી,
संत पास सदा शांति रहे, संत पास सदा शांति रहे, हे सहजानंदनो सुख सदा वहे, सहजानंदनो सुख सदा वहे, हे पामर ने करे छे पावन, सदा श्रीजी ने मन पावन, सदा श्रीजी ने मन भावन, वाला पोते रहे जीवन ने, वाला पोते रहे जीवन ने, हे वाला करी दे संत आपन ने, वाला करी दे संत आपन ने। साचा संतनी एवी रीति छे, एनी रीत ने जोईने मुमुक्षुना हृदय ने ए रीत स्पर्शी जाय। साचा साधुनी मोटा मोटी ओळखाण ज ए छे, कोई साधु साचो छे, आ साधु मां भगवान रह्या छे, आ साधु भगवान ने मळेलो छे, तो क्या एनी मीटर पट्टी लईने मापवा जवो एने? એવું તો ક્યાંય છે નહીં, પણ શાસ્ત્ર એવું કહે છે, સારંગપુરનું સાતમું, જ્યાં ઇન્દ્રિયોની ધારાઓ કુંઠિત થાય, મનોમય ચક્રની ધારાઓ જ્યાં કુંઠિત થાય, ત્યાં નૈમિક શરણ્ય ક્ષેત્ર જાણવું, અને નૈમિક શરણ્ય ક્ષેત્ર ક્યાં જાણવું, તો જ્યાં ભગવાનના એકાંતિક સાધુ રહેતા હોય ત્યાં જાણવું, અને મહારાજ કે ત્યાં કલ્યાણ નહીં છું। સાચા સાધુની આ રીત છે, એનું બોલવું, ચાલવું, બેસવું, ખાવું, પીવું, જોવું, બધી જ વસ્તુ મુમુક્ષુના હૃદયમાં શાંતિ આપે। અરે સાચો સાધુ વઢે ને તોય હૃદયમાં શાંતિ થાય, સાચો સાધુ ક્રોધને ગ્રહણ કરે ને તોય હૃદયમાં શાંતિ થાય। બોલો, તમને બધાને ઘણી વખત અનુભવ હશે કે તમે કદાચ મંદિર બે ચાર વીક ના આવ્યા હો, અને પછી સંતો પાસે આવો તો તમને ઘણાને એમ થાય કે સંતો આજે વઢશે, સંતો આજે કહેશે આપણને કેમ નહોતા આવ્યા, તો પણ એવું વિચારતા હૃદયમાં શું થાય? શાંતિ થાય હૃદયમાં, તોય શાંતિ થાય, અશાંતિ ના થાય, ઉદ્વેગ ના થાય। અને આપણને ખબર હોય પોલીસ મળવાની છે, તો આપણને ખબર હોય કે હમણાં પોલીસ હામી મળવાની છે, આજે પોલીસ મળશે, ભેગી થશે, તો અશાંતિ થાય। સાધુ વડશે તોય શાંતિ થાય, અને પોલીસ પ્રેમથી મળે ને તોય અશાંતિ થાય, કારણ કે પ્રોબ્લેમમાં તો નહીં હોય ને, આટલો ફેર છે। સાચા સાધુની એવી રીત છે। કૃપાનંદ સ્વામી ને ગુણાધીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી એટલે કેવા સાધુ? સદગુરુ ગુણાધીતાનંદ સ્વામી પોતાની વાતમાં કે કૃપાનંદ સ્વામી એટલે ભગવાનની મૂર્તિ ભૂલાય ને તો સ્વામી કે તાળવું ફાટી જાય। બોલો, આટલા કેફવાળા સાધુ! ભગવાનની મૂર્તિ ભૂલાય તો સ્વામી કે તાળવું ફાટી જાય। કૃપાનંદ સ્વામી કે સ્વપ્નનો ઉપવાસ તો કોઈ દી આવે જ નહીં, અને આવે તો દેહ પડી જાય। સ્વપ્નનો ઉપવાસ એટલે અમારે સાધુને ધર્મામૃતની અંદર નિષ્કામ શુદ્ધિ નામનો ગ્રંથ આવે, અને સાંખ્યોગી બાઈઓ માટે એનો ગ્રંથ હોય। એમાં એવું હોય કે સાધુને જો સ્વપ્નમાં સ્ત્રીનું સ્વપ્ન આવે, એને સ્વપ્ન દોષ કહેવાય, અને એને જો કોઈ બીજા ભાવથી સ્વપ્નમાં પણ કલ્પાય તો સાધુને એક ઉપવાસ કરવો। આવું અમારા ધર્મામૃત નામના શાસ્ત્રમાં સાધુ માટેનો કાયદો લખ્યો છે। પ્લેનમાં બેસે તો ઉપવાસ, ટ્રેનમાં બેસે તો ઉપવાસ, આમ થાય તો ઉપવાસ, ત્રિયારે બોલાય તો ઉપવાસ, એનો અજાનમાં અવાજ સંભળાઈ જાય તો ઉપવાસ, એને કંઈક જતા આમ જોતા જોતા ક્યાંક ચલાઈ જાય તો ઉપવાસ, હજારો પ્રકારના ઉપવાસ લખ્યા છે। તમે ઉપવાસ વાંચો ને, તમે આમે ચાલુ કરો ને ત્યાંથી એનો છેલ્લો શ્લોક પૂરો થાય ને ત્યાંથી ઉપવાસ જ ઉપવાસ। તો કૃપાનંદ સ્વામી કે સ્વપ્ન દોષ તો કોઈ દી થાય જ નહીં, અને જો થાય તો દેહ પડી જાય। એ કેવી સ્થિતિવાળા સાધુ હશે વિચારો! સ્વપ્ન દોષ થાય જ નહીં, અને થાય તો દેહ પડી જાય। આ મોટા પુરુષોની સ્થિતિ, આ મોટા પુરુષો હોય ને, આ જે સત્પુરુષો, આ સાધુ કરવા ને સામાન્યનું કામ નથી। આ કોઈ સામાન્ય વ્યક્તિ આમ દ્રષ્ટિ નાખીને સાધુ નથી થઈ જતા, કલ્પના જ ના કરતા, કોઈ દી થાય નહીં સાચા સાધુ। આ રાડો ઘડિયાળ વાળા તો થાય,
રાડો ઘડિયાળ પહેરાવીને કરવા હોય તો થાય, પણ હાચો કરવો હોય ને સત્પુરુષ વિના નથી થતો. જેના હૃદયમાં સ્ત્રી અને ધનનો સંકલ્પ માત્ર ન હોય એ જ બીજાને, જે સાધન દશા વાળો છે, જેના હૃદયમાં સ્ત્રી ધનનો સંકલ્પ હજુ છે, એવાને સંસાર મુકાવાનું કાર્ય જેના હૃદયમાં સ્ત્રી ધન નથી એ જ કરી શકે છે. બીજો કોઈ આ પૃથ્વી પર કરી શકતો નથી, કોઈ કરી શકતો નથી, કોઈ કાળે ના થાય. જેના હૃદયમાં નથી એ જ એવાને મુકાવી શકે, બીજો ના મુકાવી શકે. એવું છે એટલે પોતાને મળ્યા હોય ને એના પરથી ખ્યાલ આવી જાય કે મને મળેલા આવા છે, જેને એ જ કરી શકે બીજો ના કરી શકે. બહુ અઘરું છે. કૃપાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળી પામર જીવ પણ પાવન થઈ જાય એમ વીરા ભગત સંતોની વાત સાંભળીને ભગત થઈ ગયા. કંઠી પહેરી રોજ નાવા ધોવાનો નિયમ લીધો. બોલો, અત્યાર સુધી તો ચોમાસામાં જ નહોતા, હવે રોજ નાવા ધોવાનો નિયમ લીધો, પૂજાપાઠનો નિયમ લીધો. ચીવટ રાખીને જીવાત્માનું કલ્યાણ થાય આવું કરવું જોઈએ, આવું સંતો થકી સાંભળ્યું. રામભાઈએ પૂછેલા, વીરા ટીલું ટપકું કંઠી ને આ બધું હું લઈ આવ્યો, કોની પાસેથી લાવ્યો? બાપા, ગામના પાદરમાં બે બહુ સારા સાધુ આવ્યા હતા, સ્વામી એન્ડ ભગવાનના હતા, અને મને કંઠી પહેરાવી. હું પૂજાપાઠ કરવાનો છું, પૂજાપાઠ છોડવાનો નથી. તમારે જે કામ કરવું એ કરો, હું તમને ડિસ્ટર્બ નહીં કરું, તમારે મને નહીં કરવાનો. ભાકારિયા વીરા ભગત. પછી પ્રભુમાં વૃત્તિ રાખવાનું ક્યારેય ભૂલતા નહીં. ધીરે 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 ભજન ને સ્મરણ, ભજન ને સ્મરણ, ભજન ને સ્મરણ, બે વાતનો વેગ લગાડવો. ભજન અને ભજન, થોડું જોરથી બોલો, ભજન સ્મરણ, સ્મરણ ભજન, આ બે વાતનો વેગ જેને લાગી જાય ને એની સ્થિતિ બદલાઈ જાય. ભજન અને સ્મરણ એટલી તાકાત વાળી વસ્તુ છે. ભગવાનનું ભજન ને ભગવાનનું સ્મરણ, હૃદયમાં ભગવાનને સંભાળવા અને ભગવાનનું ભજન જીભે કરીને કર્યા કરવું. ગમે એવા દોષ હોય, ગમે એવા દોષ હોય ભાગે, ગમે એવા સ્વભાવ હોય ભાગે ભાગે. ભજન કરવાનું અનુસંધાન રાખવું બહુ કઠણ છે, નથી થતું. ભજન કરવાનું અનુસંધાન રાખવું બહુ કઠણ છે. તમે સવારથી નક્કી તો કરજો કે આજે વ્યર્થ વાતો નથી કરવી, વ્યર્થ નથી બોલવું, કેવળ ભજન કરવું છે. જોજો ખરા કેટલી વાર ભૂલી જાઓ છો. ઉપવાસ કરતા ભજન કરવું અઘરું છે. તમારે ખાલી ભજન જ વધારવાનું છે, અહમ તો ઘટેલું જ છે. અને અમારે બે, કારણ કે અમારે અહમ રોજ મળે, માન સન્માન રોજ મળે, વખાણ રોજ મળે, સ્તુતિ રોજ મળે, વાહવા રોજ મળે, યશ કીર્તિ બધું રોજ મળે. બહુ સારું સ્વામી આ કર્યું, બહુ આયોજન સારું કર્યું, બહુ સારી કથા કરીને, બહુ સારું ગાયું, બહુ આમ કર્યું, આ બધું બહુ મળે. તમારા થકી તો અમને આટલું બધું જ્ઞાન થઈ ગયું, ભગવાનમાં જોડાઈ ગયા, આવું બધું બહુ મળે. એટલે અમારે અહમ ઘટાડવું પડે કે ભાઈ તારથી કઈ થતું નથી, તું તો ઇન્સ્ટ્રુમેન્ટ છો, વસ્તુ છું સાક્ષાત. જે થયું તે હરિએ કર્યું છે, મારું નામ તે ખોટું, આ અમારે કરવાનું છે. કારણ કે તમને માન ને સન્માન મળે કે અમે દઈએ ત્યારે મળે, કોઈ ગેર તમને આર પહેરાવે સોમથી શુક્રમાં તો કેક જમી લેજો, આ ટિફિન લઈ જજો. તમે કહો ભાઈ એકની એક ભાખરી આવે નથી, બીજું ટાઈમ જ નથી, લઈ જાઓ. ત્યાં ક્યાં સન્માન મળે? એટલે તમે અહીં તો અહીં માગતા નથી, અહીં આગળ દાસ થઈ ગયા છો. એટલે ભજન જ વધારવાનું છે. અમારે ભજન વધારવું ન, અહમ ઘટાડવું. લો આવું છે વીરા ભગત. ધીરે ધીરે એમની સ્થિતિ બદલાઈ. કેવી થઈ? જો વ્યવહાર ને તુચ્છ કરી નાખે, સાધુ નો સમાગમ આવું કરે. ભજન સ્મરણ જીવને બાંધે, જીવ સ્થિતિને દે છે પલટાવી. ગાવ તો ખરા આગળ, કડી નથી આમાં તો હું ખાલી જગ્યા પૂરું જ. મેં કીધું તમે સમાધિમાં જતા રહેશો. જીવ સ્થિતિને દે છે પલટાવી. આગળનો મુક્ત સ્થિતિ ને સંત દે છલકાવી. સાધુ નો સમાગમ કરે એટલે વ્યવહાર તુચ્છ કરે, ભજન અને સ્મરણ જીવમાં વધારે,
સાધુ એનું જ નામ જેનાથી વ્યવહાર ગૌણ થાય અને ભજન સ્મરણ વધે, આ જ સાધુનું કામ છે. હવે બધા કે સાધુ કે સંસાર ખોટો ખોટો ખોટો, તેને એ જ કરવાનું, ભગવાને હોપ્યું છે જે તે કરે શું, એ જ કરવાનું છે. વ્યવહાર ખોટો, ભજન સ્મરણ સાચા, અને એને કરીને જીવની સ્થિતિ આખી પલટાવી નાખે અને જીવને આખો મુક્ત ભાવથી છલકાવી નાખે, આ સાચો સાધુ છે. અને ભગવાનને ગુરુજી આજ આપણને એવા કર્યા છે, આજે એવા કર્યા છે. જીવ સ્થિતિ આપણી બદલાતી જાય છે, એમને એમ નથી થતું. ભજન સ્મરણ, મેં કીધું ને તમે ગ્રહસ્થ આશ્રમમાં છો ને, તમારે માન સન્માનને નામ રહી જાય અને તોય તમારે ચાલી જાય, કોઈ જગ્યાએ બિરદાવ્યા ના બિરદાવ્યા તોય ચાલી જાય, આ કઈ નાની મોટી વાત તમારા ગ્રહસ્થ આશ્રમમાં રહેવા પ્રમાણે નથી. બીજે તો થોડું રહી ગયું હોય ને તોય પછી મંદિરનું પગથિયું ના ચડાય, અને આપણા ભક્તોને ફોન કરો ને કે ભગત અમે થોડું આટલું ભૂલી ગયા, ત્યારે કે ભૂલી ગયા એ જ સારું થયું, રાજીપો દેજો, આટલો ફેર છે. એટલે બહુ મોટી વાત છે, નાની સુની વાત નથી, નહીં તો એ જ મોટું ટેન્શન થાય. કેવું થાય? ધીરે 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 વીરા ભગતને ક્યાંય પ્રીતિ લાગતી નથી, ખેતી કામ કરે છે એની ફિકર ચિંતા કરતા નથી, ઉપાધિ વિના જેટલું કામ દિવસે થાય એટલું શાંત ચિત્તે કરતા, ખેતરમાં સારો મોલ હોય, પાક તૈયાર થયો હોય, નુકસાન થાય છતાં પણ રાત્રિએ રખોપું કરવા ક્યારેય જતા નહીં. તે આજુબાજુના બધાય લોકો કહેતા, ભગત રોજ તમારા ખેતરમાં બહુ રંજાડ થાય છે, બહુ નુકસાન થાય છે, કેમ તમે તૈયાર માલમાં આટલી બધી નુકસાની વોરો છો, તમને ઘરમાં ઊંઘ કેમ આવે છે, આવું ગાંડપણ કેમ રાખો છો, ભૂખે મરશો, હેરાન થશો, હાનિ લાભનો વિચાર કરીને ભજન ભક્તિ કરો તો સારું છે, તમે થોડા સાધુ થઈ ગયા છો. અને ત્યારે ભગત એના ઉત્તરમાં કહેતા લોકોને, તમે મારા તરફ સારી લાગણી રાખી જે કહો છો એ બધું સારી રીતે સમજુ છું, પણ સાંભળો, મનુષ્ય શરીર વડે વિવિધ સુખ પૈસા આબરૂ અધિકાર વિદવત્તા આ બધું આ લોકની ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મેળવી હોય છતાં તેમાંની કોઈ પણ વસ્તુ અંતે જરા પણ કામમાં આવતી નથી. સંપત્તિ મેળવી, આબરૂ મેળવી, પૈસા મેળવ્યા, અધિકાર મેળવ્યો, કોઈ અધિકાર છે અંત સમયે? કોઈ અધિકાર રહે છે? કોઈ વસ્તુ કામમાં આવતી નથી. ભગત કે છે, વીરા ભગત બધાને ગામના લોકોને કે સાંભળો, ઉલટા અપાર દુઃખ ઉત્પન્ન કરે છે, કારણ કે જગતની દરેક વસ્તુમાં દુઃખ જ છે. વૈભવ દુનિયાનો છે દુઃખદાયી, કોઈને નથી થયો સુખદાયી. વૈભવ દુનિયાનો દુઃખદાયી, કોઈને નથી થયો સુખદાયી. તૃપ્તિ કે સુખ લેશ ન આપે, જગત આસક્તિ સદા જગાડે. તૃપ્તિ સુખ લેશ ન આપે, જગત આસક્તિ સદા જગાડે. આસક્તિ આપે છે આપત્તિ, આસક્તિ આપે છે આપત્તિ. ભજન થી ટળે તે વિપત્તિ, ભજન થી ટળે તે વિપત્તિ. હરિ સ્મૃતિ જ ખરી સંપત્તિ, તેને કરી જગ જાય જીતી. હરિ સ્મૃતિ જ ખરી સંપત્તિ, તેને કરી જગ જાય જીતી. હરિ સ્મૃતિ જ ખરી સંપત્તિ, તેને કરી જગ જાય જીતી. હરિ સ્મૃતિ જ ખરી સંપત્તિ, તેને કરી જગ જાય જીતી. વીરા ભગત કહેતા, જગતનો બધો જ વૈભવ દુઃખદાયી છે. વીરા ભગત જે ઉપદેશ આપતા એ સાંભળો. એમ કહેતા, દરેક વસ્તુમાં દુઃખ દોષ અને નાશવંતપણું રહેલું છે. વાત સાચી છે. જગતના જેટલા પદાર્થ માત્ર છે એમાં ત્રણ વસ્તુ છે, દુઃખ દોષ અને નાશવંતપણું. ત્રણ વસ્તુ રહેલી જ છે. કોઈ પણ વસ્તુ તમે જગતની લઈ લો, આ શરીર છે બહુ સારું, પણ આમાં દુઃખ છે કે નહીં, દોષ છે કે નહીં,
અને નાશવંતપણું છે કે નહીં? સૌથી વાલામાં વાલું શું છે? સૌથી વાલું શરીર. જે સૌથી વાલું છે એમાં દોષ દુઃખ ને નાશવંતપણું ત્રણેય છે, તો આના સિવાય તો બાકી બધું હોય જ. ત્રણેય વસ્તુ બધામાં છે, માટે એને મેળવવામાં દુઃખ. સૌથી પહેલા તો મેળવવામાં દુઃખ, જગતની વસ્તુ મળ્યા પછી સાચવવામાં દુઃખ. મળી ગયું, હવે સાચવવાનું દુઃખ. વધારે વપરાય જાય તોય દુઃખ, અને ન વપરાય તોય દુઃખ. ઝાઝું મળે તો મહાદુઃખ, અને થોડું મળે તો થોડું દુઃખ, ન મળે તોય દુઃખ. બધી રીતે દુઃખ દુઃખ. ને વીરા ભગત કે ભાઈ, આ પ્રમાણે હું એવું વિચારું છું કે આખી દુનિયાના વૈભવ અને સંપત્તિ આપણને એકલાને મળી જાય તો એ તૃપ્તિ કે સુખ શાંતિ ક્યારેય નથી. આ પૃથ્વી પર મોટા મોટા કેટલાય મોટા રાજાઓ એવા થયા, આખી પૃથ્વીનું રાજ એની પાસે હતું, પણ સુખેથી મર્યા નથી. મર્યા ત્યારે દુઃખી થઈને મર્યા છે. અને મોટા રાજાઓની વાત છોડો ને, હમણાં જ થોડા સમય પહેલાના તમે ઇતિહાસો જુઓ, સર્ચ કરો, જેના ઘરમાં સોનાના નળ ને સોનાની ખુરશીઓ ને સોનાના ટબ, આટલા વૈભવ ને આટલી સંપત્તિ વાળા કમોતે મર્યા છે. એના કરતા આપણે બટકું રોટલો ખાઈ અને ભગવાન સ્વામીનું ભજન કરીને અંતે ડંકા વગાડીને ધામમાં જઈએ ને શ્રેષ્ઠ છે. સોનાના નળ ને શું કરવા છે, શું કરવા છે? એના કરતા મહારાજે આપણને મધ્યમ સ્થિતિના રાખ્યા છે, બહુ સારું છે. બે ગાડીના માંડ હપ્તા ભરાય, ઘરનો હપ્તો ભરાય, થોડું દાન થાય, થોડી બચત થાય, ત્યાં મહિનાનો પગાર પૂરો, બહુ સારું. જાજુ ભેડું થાય, જાજી ઉપાધિ. ખરેખર ભગવાન ભજે એને સુખ છે. ભગવાને આપણને માપનું દીધું હોય ને, ક્યારેય ભગવાનને કહેતા નહીં બહુ જાજુ આપો. હા, ભગવાનને એટલું કહેજો, હાવ તમે દાંત પડી જાય એવું ના કરતા. દાંત આપ્યા છે તો, અને એટલું આપે જ, ભગવાનને કહેવું ના પડે. આપણા દાંતમાંથી કાઢવા હળી રાખવી પડે છે, ભગવાન વધારે આપે, દાંતમાં ભરાઈ જાય છે. સમજ્યા તમે? હળી ઉકરવા રાખવી પડે છે કોમને, એટલું વધારે છે આપણી પાસે. ભગવાનનું આપણે શિક્ષાપત્રીને આજ્ઞા પાડીએ, કંઠી બાંધી, અન્ન વસ્ત્ર તો એને હાથમાં લીધા છે, તે દેવાના જ છે, ગમે એવી પરિસ્થિતિ સર્જાય. હમણાં જ આપણે એક ભગત કહેતા હતા, હરેશ ભગત, એક દિવસ કે એક એસ્ટ્રોલોજીએ બહાર પાડ્યું છે 2020માં કે ત્રીસું વિશ્વયુદ્ધના રમખાન ખેલાશે, અને પછી બધું આ બધું થશે, એટલે ધીરે ધીરે અમેરિકાનું પતન થશે, એટલે બધા પોતપોતાના દેશની નાગરિકતાને ઘર બર ગુમાવતા નહીં, પોતાના દેશનું બધું ઘર જમીન ગાડીઓ હાચવીને રાખજો, પાછું જવું પડે. એવું કોઈ એસ્ટ્રોલોજીએ કીધું હશે કે મારી ભવિષ્યવાણી આજ સુધી ખોટી નથી પડી, અને આ પણ નહીં પડે. ના પણ પડે, ભવિષ્ય વેતાઓ છે, ખોટું ના પણ પડે. પણ આપણે એટલી વાત નક્કી રાખવાની, ત્રીજું થશે, ચોથું થશે, પાંચમું થશે, દસમું થશે, બારમું થશે, આપણે હોઈશું. તો ભગવાનને જો આપણે ભજીશું તો ભગવાન જે રીતે કરશે એમાં આપણું સારું કરશે. પેલા હરિભક્તો સંતોને પૂછતા, વરસાદ પડશે કે નહીં પડે? સંતો મૂંઝાય કે સારું બોલીએ, વરસાદ પડશે તો મહારાજને પાડવો પડે, અને મહારાજની મરજી ના હોય ને બોલીએ તો ખોટું કહેવાય. અને જો એવું કંઈક નહીં પડે તોય પ્રોબ્લેમ, તો બોલવું શું? તે સંતોએ મોટા સંતોને જઈને પૂછ્યું, ગુણાદેન સ્વામી બધાને, કે આવું લોકો ગામડે ફરે ત્યારે ખેડૂતો તે જ પૂછે ને, એ જમાનામાં વરસાદ થશે કે નહીં થાય એમ જ પૂછે. અત્યારના ભગત એમ પૂછે, શેર બજારમાં રોક્યું છે કેમ, પાકશે કે નહીં પાકે, આ થશે કે નહીં થાય. હવે સ્વામીને શેર બજારનું જ્ઞાન ન હોય, કઈ બાજુ શેર મુકાઈને ક્યાં થાય, એટલે એ તો તમારે જ નક્કી કરી લેવું ગણીને કે કેમ થશે, બેહવાનું છે કે ઉઠવાનું છે. હવે આ બાજુ પર વરસાદ, સ્વામી કે આપણે એવું કેવું કે શિક્ષાપત્રી પાડશો તો વરસાદ થશે ને તોય સુખી થશો, અને નહીં થાય તોય, અને જો શિક્ષાપત્રી નહીં પાડો તો વરસાદ પડશે તોય દુઃખી થશો, નહીં પડે તોય દુઃખી થશો. માટે આપણને ભગવાને મધ્યમ વર્ગના રાખ્યા હોય ને, ભગવાન પાસે કોઈ દી જાજા રૂપિયા માગવા નહીં. આ મધ્યમ વર્ગના બધા છો ને તમે, એટલે જ તમને સાચવા નથી પડતા. જો હમણાં કરોડો ને અબજોપતિની 25ની લાઈન પાડો, નવરા થાવ મને કહેજો શનિવાર. કરોડો ને અબજોપતિની 25ની લાઈન પાડો, નવરા થાવ તો કહેજો. અરે બાપા, એની ઘોડા ગાડીઓ ને એની બગીઓ ને એના હાથી ને એના પાલખીઓ ને એના હાર ને એના તોરા ને એમાંથી નવરા થાવ તો બીજું થાય ને. છે એવા ભક્તો છે કે જેની પાસે સંપત્તિ છે છતાં પણ નિર્માની છે, પણ આંગળીના ટેરવે ગણાય એટલા જ. આંગળીના ટેરવે આમ લિસ્ટ કરી દેવાય, બહુ થઈ ગયું.
પણ મધ્યમ વર્ગના જે ભક્તો છે ને એની ઉપર હું માનું છું સૌથી વધારે કૃપા ભગવાનની મધ્યમ વર્ગના હરિભગત પર છે. અતિહાવ ઝોપડામાં ના હોય, અતિહાવ ઊંચાઈ પર ના હોય, માપનું હાલ્યો જાય એ મધ્યમ વર્ગનો કહેવાય. અને એ રીતની જેનું છે ને જીવન એની ઉપર ભગવાનની અતિ કૃપા સમજો તમે, બહુ મોટી કૃપા છે. કારણ કે એ જ ભગવાનને સારી રીતે ભજી શકશે. હાવ રોટલા નહીં મળે એ નહીં કરી શકે અને બહુ મળશે એ નહીં કરી શકે. માટે સાચી વસ્તુ કાયમ સુખદાયી છે. આસક્તિ આપે છે આપત્તિ, તૃપ્તિ ને સુખ લેશ ના આપે જગત આસક્તિ સદા જગાડે. જેટલા વૈભવ વધારે એટલી આસક્તિ વધારે, અને આસક્તિ તો હંમેશા આપત્તિ આપે. ભજનથી ટળે તે વિપત્તિ, હરિ સ્મૃતિ જ ખરી સંપત્તિ, તેને કરી જગ જાય જીતી. ભગવાનની સ્મૃતિ એ જ ખરી સંપત્તિ છે. આવો ભરોસો વીરા ભગત રાખતા. એના ખેતરની અંદર એકવાર ચોર લોકો આવેલા, ભગવાન સ્વામિનારાયણ વીરા ભગતનું રખોપું કરવા માટે પોતે જતા અને ચોર લોકોને રાત્રે ભગાડ્યા, ત્યારે ગામના લોકોએ આ જોયું કે કોઈક રખોકૂપ કરે છે આ વીરા ભગતને. ત્યાં વીરા ભગતને કે તમે કોઈ રાખ્યો છે કે રખોકૂપ કરવા વાળો, તમે ખેતરને હાચવાળો કોઈ રાખ્યો છે? ત્યારે વીરો ભગત કે મેં તો કોઈ રાખ્યો નથી, પણ હું તો ભગવાનને ભજું છું ને ચિંતા ભગવાનને માથે નાખું છું ને, એટલે મારી ચિંતા ભગવાન સ્વામિનારાયણ કરે છે ને રખોપું એ કરે છે. કો આવું કરે છે? ભરોસો હરિનો રાખે ભારી, તેને કરી હરિ રહે હારી. જતનથી જાળવે ભગતને, ખબર રાખવી ગમે જીવનને. જે ભરોસો ભગવાનનો રાખે છે ભગવાનને એની ખબર રાખવી ગમે છે. અને આવા પ્રસંગો તો આપણા જીવનમાં પણ ઘણા બધા થયા હોય, ઘણા બધા થયા હોય. આજે અચરજ છે એના એ જ મહારાજ છે, એના એ જ સાધુ છે, એના એ જ શાસ્ત્ર છે, એનો એ જ સત્સંગ છે, બધું જ એનું એ છે, કશું જ બદલાયું નથી. અચરજકારી ભગવાન એવાન એવા જ આજે બિરાજે છે. ભગવાન એવાને એવા જ જેવા 200 વર્ષ પૂર્વે ધર્મ ભક્તિને ઘેર આવ્યા, એવાન એવા જ ભગવાન આજે આ લોયાધામ ન્યૂજર્સીમાં પીવડા રૂપે બિરાજે છે. એવાન એવા જ ભગવાન, એના એ જ ભગવાન, એમાં કોઈ ફેર નથી. આપણે જો બહુ અંતરથી વિચારીએ તો ભગવાન તો પ્રગટ ને પ્રત્યક્ષ આપણી સાથે છે. વીરા ભગત આવી રીતે ભજનમાં લાગી રહેતા, ધીરે ધીરે વીરા ભગતના પિતા રામભાઈ એને વીરા ભગત ધીરે ધીરે વાતો કરતા એટલે એમનો સ્વભાવ પણ સુધરી ગયો. પછી ધીરે ધીરે વીરા ભગતે થોડી વાતો કરીને સંતો પાસે લઈ જતા એટલે રામભાઈનો સ્વભાવ થોડો ધીરો પડી ગયો, પણ તોય ક્યારેક ક્યારેક તો ઊભા થઈ જતા, સમજાય? પેલી વિદ્યા ભૂલી નહોતા ગયા, બેઠા થઈ જાય ક્યારેક ક્યારેક. હા, તમે અમારી ભેગા રહો ને તો તમારા સ્વભાવના દર્શન પાકા થઈ જાય, અને તમને અમારા થઈ જાય. આ સેટરડે ટુ સેટરડે મળીએ ને એટલે તમે રૂડા લાગો અને બોલો અમે રૂડા લાગીએ, પણ અમારી ભેડા રો રોજ એ પછી અમારા દાદાને ખબર પડે. કેમ દાદા? દાદાનો સ્વભાવ અમને ખબર પડે ને અમારો, બોલો ને દાદા, દાદાને પડે. દાદા કે ખરી વાત છે કે તમારે બધાને ઓળખું છું, સાચી વાત છે દાદા, રોકતા ટોકતા રહેજો. ભેડા રહેવાથી સ્વભાવ ઓળખાય, ભેડા રહેવાથી બધા દર્શન થાય. આપણા એકાબીજાનું બધું આ વ્યાસપીઠેથી તો હું રૂડો લાગું ને તમે રૂડા લાગો ખુરશે બેઠા, પણ પછીનું જે છે ને આપણું સાહજિક જીવન, આપણું બોલવું ચાલવું બેસવું ઉઠવું, એ આપણું વાસ્તવિક સત્સંગ છે. અહીંથી હું કથા કરું એ મારો સત્સંગ નથી, તમે કથા સાંભળો છો અત્યારે બેઠા બેઠા એ સત્સંગ નથી. અહીંથી આપણે બધા ઊભા થઈ જશું, પછી આવતીકાલથી આપણું જે જીવન કે અત્યારે ઊભા થયા પછીનું આપણું જીવન, જ્યારે આપણી પર કોઈ કેમેરાઓ નથી, આપણી ઉપર કોઈ બંધન નથી, આપણી ઉપર કોઈ વિવેકની કોઈ આલોચના નથી, અને ત્યારે આપણું જે જીવન, ત્યારે આપણી જે વાણી, ત્યારે આપણું જે વર્તન, ત્યારે આપણા વિચાર, એ જ આપણો સત્સંગ, બાકીનો બધો આપણો સ્વભાવ. લો હવે હવ હવ પોતપોતાનો મીટર લઈને કાઢજો, હા, કારણ કે તમે ભેડા રહેવા તો આવશો નહીં, એટલે હું મારું કાઢીશ, તમે તમારું કાઢજો. વીરા ભગતનું એક આખ્યાન છે સરસ. બ્રાહ્મણના સમઢિયાળા ગામમાં વ્રજાનંદ સ્વામીએ મંદિર કરાવ્યું. ચોમાસાનો સમય હતો, નજીક ચોમાસું આવી ગયું હતું, મંદિર માડીને તૈયાર કરવું હતું. ગામમાં નળિયા ખલાસ થઈ ગયા, આજુબાજુમાં તપાસ કર્યા કે નળિયા મળ્યા નહીં. ટીંબીથી વીરા ભગત દર્શને આવ્યા. સ્વામીએ કહ્યું
કે આ મંદિર માટે નળિયા જોઈએ છે, જેઠ માસ બેસી ગયો છે, વરસાદ થશે, તૈયાર કરેલ મંદિર પડી જશે, પેલી દિવાલો તો પેલી માટીની હોય ને એટલે હેઠી આવી જશે, તો જો કે નળિયા જો નખાઈ જાય છત તો વાંધો આવે નહીં. સ્વામીની વાત સાંભળીને વીરા ભગત સ્વામીને કે મંદિર માટે નળિયા મળશે ગાળા મોકલો, અમારે ટીંબી ગામમાં ઘણાય છે, કે ત્યાં ગાળા મોકલ્યા. અને ગાળા મોકલ્યા ને તો થયું એવું કે ભગતે તો પોતાના ઘર ઉપરના નળિયા ઉતારવાનું ચાલુ કર્યું. ગાળાવાળા ગયા ત્યારે ઘર ઉપરના નળિયાથી ગાળું ભરી દીધું. ગાળાવાળાને કીધું સ્વામીને કહેતો નહીં કે આ મારા ઘરના ઉતારીને દીધા છે. સ્વામીને કહે છે ભગતે ખરીદીને દીધા છે. સ્વામી પાસે મંદિરમાં નળિયા લાવ્યા, સ્વામીને નળિયા દીધા. સ્વામી તો વિચક્ષણ વરજાનંદ સ્વામી, આમ જોયા સ્વામી કે આ તો જૂના નળિયા છે, આ તો કઈ ખરીદેલા ન હોય, કોકના ઘરના ઉતારેલા છે, એટલે ક્યાંથી લાવ્યા? સ્વામી આ તો ભગતે દીધા છે, ક્યાંથી અમને ખબર નથી. હાથ હારે ઉતારવા લાગેલા તો એ કહે છે અમને ખબર નથી. સ્વામી કે સાચું બોલો, સાધુ પાસે નિષ્કપટ રહેવું. ત્યારે આ કે સ્વામી વીરા ભગત એવા ભગત છે, એને પોતાના ઘરના નળિયા ઉતારીને આપ્યા. ઘરથી મંદિર વાલું કીધું, ઘરથી મંદિર વાલું કીધું, પીવડાના ઘરમાં જેને દીધું, પીવડાના ઘરમાં જેને દીધું, સંસારીને કરાવો સુરાયો, અક્ષર પદ તેનું નક્કી થયું, 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 પ્રીતિ રાખો સતસંગમાં એવી, પ્રીતિ રાખો સતસંગમાં, તન મન ધન દેવું દેવી, તન મન ધન દેવું દેવી, સમર્પણમાં ઓગળી રહેવું, સમર્પણમાં ઓગળી રહેવું, નામ સ્વામી નારાયણ લેવું, શીખવા જેવું જીવન જોવો, શીખવા જેવું જીવન જોવો, વ્યર્થ જન્મ કેમ તમે ખોવો, વ્યર્થ જન્મ કેમ તમે ખોવો, આશ્ચર્યની વાત છે અનેક, આશ્ચર્યની વાત છે, જોયા કરવી તેની રાખી ટેક, જોયા કરવી તેની રાખી ટેક, જોયા કરવી તેની રાખી ટેક, જોયા કરવી તેની રાખી ટેક. વીરા ભગતે ઘરના નળિયા ઉતારી દીધા, ઘર કરતા એ મંદિરને વાલું કર્યું. ઠાકોરજીના મંદિરને વાલું જે કરે છે ગ્રહસ્થ આશ્રમમાં સંસારીને આનાથી વધારે કરવાનું કાંઈ નથી. જેટલી પ્રીતિ દેહને દેહના સંબંધીમાં છે, ઘરમાં છે, એનાથી એક દોરાવાર પ્રીતિ જેને ભગવાનના સંતમાં, ભક્તમાં અને મંદિરમાં થઈ ગઈ, એ ગ્રહસ્થ આશ્રમના ભક્તને કલ્યાણના માર્ગમાં કશું સમજવાનું બાકી નથી. બહુ જ અઘરું છે સંસારીને ઘર કરતા મંદિર વાલું કરવું, કેટલું અઘરું છે. જૂના નળિયા ક્યાંથી લાવ્યા? કીધું સ્વામી આવું થયું છે. પછી સ્વામીને હજુ નળિયા ઘટ્યા. સ્વામીએ બે સાધુને મોકલ્યા ટીંબી ગામ, અને રૂપિયા હારે આપીને મોકલ્યા એ બે ગાડાવાળાને કે ભગતના ઘરના નળિયા નહીં, ખરીદીને નળિયા લેજો, કારણ કે આ પ્રદેશમાં વીરા ભગત જાણે છે. ફરી ગાળા ગયા તો વીરા ભગતે ફરીથી પેલા ઘરના અડધા નળિયા બાકી હતા એ ઉતારવાના ચાલુ કર્યા. સંતો કેમ સ્વામીએ ના પાડી છે ઘરના નળિયા નહીં, ત્યારે વીરા ભગત શું કે છે, સ્વામી અરે મા બાપ, અમારા એવા ભાગ્ય ક્યાંથી કે મંદિરના કામમાં અમારા નળિયા આવે. કોળીના ઘર ઉપર નળિયા ના હોય તો
તમારે પ્રતાપે સુખી થયા છીએ, નડિયા છે, નહીતર અમારા ઘર ઉપર તો છાજ હોય, માટે દયા કરીને આ સેવાનો લાભ મને લેવા દો, એમ કહીને ફરીથી ગાડા ભરી આપ્યા. આ વીરા ભગત, બોલો, બધા જ નડિયા ઘરના ઉતારી નાખે, બધા જ નડિયા. આજે એવા કેટલા બધા ભગવાનના ભક્તો છે, ઘરમાં જેવું નથી વાપરતા, ઠાકોરજી માટે લાવે છે. આનો અર્થ કોઈ એમ ના લે કે કોઈને પાવર આપવા કે ભાઈ તમે ઘરમાં ના રાખતા ને આપજો, એવું નથી. સ્વામીએ વાતોમાં કીધું, શ્રીજી મહારાજ પણ જેના ગુણ લોયાના ત્રીજામાં ભગવાનને સંતને અર્થે જેને કર્યું, એના મહારાજે પોતે વખાણ કર્યા. ડડુસરના, ગલુજીના, કઠલાલના, રામભાઈના, બધાના, દાદા ખાચરના, મુક્તાનંદ સ્વામીના, બધાના વખાણ કર્યા. તો શ્રીજી મહારાજે એટલે નહોતા કર્યા કે ભાઈ તમે બધું આવું ઠાલવી દો, પણ આપણને પ્રેરણા મળે, આપણને ખબર પડે કે કલ્યાણને અર્થે જીવન જીવવાવાળા કેવા ભગવાનના ભક્તો છે. વીરા સાંખડે આ બધાએ નડિયા ઉતારીને આપ્યા. સંતોની આંખમાં આંસુ આવ્યા. અને જ્યારે બધાએ નડિયા ઉતારીને જ્યારે વ્રજાનંદ સ્વામી પાસે લઈને આવ્યા, ત્યારે વ્રજાનંદ સ્વામીની આંખમાં પણ આંસુ આવી ગયા. વીરા ભગતને સ્પેશિયલ સ્વામી ટીંબી જઈને ભેટ્યા અને વીરાને કીધું, તે તો મારી ચિંતા દૂર કરી દીધી. ત્યારે વીરો ભગત કે, સ્વામી તમારી ચિંતા નહીં, મેં તો મારા કલ્યાણ માટે કર્યું છે, મારે રાજીપો આપજો. આ વીરો ભગત, એવા વીરા ભગતનું આખ્યાન છે. એ વીરા ભગતનો એક નાનો ભાઈ હતો, રાનો, જન્મથી આંધળા હતા, અખંડ બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા, ભજન ભક્તિ કરતા હતા, એક પોતાનું પાણી પીવાનું પણ જુદું રાખતા, કોઈને ઘેર ખાતા પીતા નહીં. એક ગોળાનું પાણી હોય એ પાણી જ રોજ પ્રસાદીનું કરીને પીવે, પોતાની જાતે રાંધે, કોઈના ઘરનું ખાવાનું નહીં, આવો નિયમ રાખતા હતા. ધ્યાન ભજન કરીને એક જ વખત જમતા હતા, આવા હતા. વીરા ભગતની એક એવી પણ સ્થિતિ હતી, કોઈ આજુબાજુમાં શ્રીજી મહારાજ કોઈને લેવા ગયા હોય તો વીરા ભગતને દર્શન આપે ને કે હું આને લેવા જઉં છું. એક વખત વીરા ભગતના પિતા, એમને પાછી કોઈ યારે પ્રોબ્લેમ થઈ ગયેલો કંઠી બાંધ્યા પછી પણ, ત્યારે બારમણ ગામમાં રહેવા જતા રહેલા, ત્યાં વીરા ભગતને શ્રીજી મહારાજે દર્શન આપીને એવું કીધું કે આજે તમારા સાળા ઘેલા ભગતને ધામમાં તેડી જશું. અને ઘેલા ભગતને સત્સંગ વીરા ભગતે કરાવેલો, એટલે વીરા ભગત બારમણ ગામથી ચાલી અને ટીંબી ગયા. તે હામાં ત્યાં આગળ ટીંબી ગામની અંદર ત્યાં વાઘજી મહારાજ કરીને એક બ્રાહ્મણ હતા, એ મળ્યા પાદરમાં. તો કે વીરા ભગત કેમ આવ્યા? તો કે મારો હાડો ધામમાં ગયો છે. એટલે ઓલા કે, અમે ગામમાં રહીએ, અમને ના ખબર હોય કોઈ ધામમાં ગયું હોય તો? તો કે ગયો છે. અને જોયું તો ઘેલો ભગત ધામમાં ગયેલો, મહારાજ એને લઈ ગયેલા. આવા પણ વીરા ભગતને મહારાજ પહેલેથી દર્શન આપીને કહેતા, એટલે વીરા ભગત દ્વારા ગામમાં ઘણો સત્સંગ થયેલો, આજુબાજુમાં ઘણો સત્સંગ થયેલો. આવા વીરા ભગત બહુ પ્રતાપી આ હરિભગત થયા, બહુ જ એની આવું સમર્પણ ભક્તિ હતી. એના દીકરા અમરા ભગત, એનું આખ્યાન પણ આપણે ક્યારેક આગળા શનિવારો દરમિયાન સાંભળશું. એ અમરા ભગત પણ કેવા હતા, એમના બહેન હતા એક કુરીબાઈ, એ પણ કેવા હતા સ્થિતિવાળા, એની કથાઓ આપણે આગળ સાંભળશું. અત્યારે છેલ્લી બે કડી ગાઈને અત્યારની કથાને પૂર્ણ કરીશું. રેવો પિયોડામાં સદા પીગળી, રેવો પિયોડામાં સદા પીગળી, ગુરુદેવામાં જીવ દેવો જડી, ગુરુદેવામાં જીવ દેવો જડી, સંતનો સમાગમ નિત કરીને, સંતનો સમાગમ નિત કરીને, મળી રહેવો સદાય હરીને, મળી રહેવો સદાય હરીને, કળી યોગે સજાનંદ નાથ, કળી યોગે સજાનંદ નાથ, તેને ભરી લો દિલથી પાથ, તેને ભરી લો દિલથી પાથ, નથી મૂકવા જેવા મહારાજ, નથી મૂકવા જેવા મહારાજ, નથી મૂકવા જેવા મહારાજ, નથી મૂકવા જેવા મહારાજ, અક્ષર પર્યંત છે તેનું રાજ, 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 અક્ષર પર્યંત છે તેનું રાજ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારા.
नीलकंठम भजे श्री घनश्याम।